હા નરેન્દ્રભાઈ, આ તમારા કેટરર્સનું જે બિલ થતું હોય ને એ મને તમે મોકલાવી આપજો. મેં તમને એડવાન્સ તો આપ્યા છે, પણ બાકીનું બિલ હોય ને એ તમે મોકલાવો, પે કરી દઈશ. હા હા, હજી આ લગ્નનો થાક ઉતરો નથી, માથું તો ઉતરતું નથી એમ કહીએ ને તો હાલે. લગ્નમાં દોડાદોડી જેટલી હતી, થાક તો રહેવાનો જ. બધા કહેતા તો પ્રસંગ આ વખતે થયો ને એવો પ્રસંગ ક્યાંય જોયો નથી. હા, હજુ એક બિલ બાકી છે, એને પણ ફોન કરી દઉં ને એટલે વાત પતે. અરે બેટા, જાગી ગયો? સાગર બેટા, તું કેમ આટલો બધો સિરિયસ છે? શું વાંધો છે? પપ્પા, મમ્મી, મારે તમારા લોકો સાથે એક વાત કરવી છે. હા તો બોલને બેટા, શું કેવું છે? વાત એવી છે કે મારા જે આ લગ્ન થયા છે ને એ મને મંજૂર નથી, મારે છૂટાછેડા જોતા છે. બેટા, તું શું બોલે છે એનું ભાન છે તને? હજી કાલે તારા લગ્ન થયા છે અને આજે તું છૂટાછેડા લેવાની વાત કરે છે? અરે તને જે પણ કંઈ વાંધો હોય એ મને અને તારા પપ્પાને કે, એ વાતનું એ વાતનું નિરાકરણ આવશે બેટા. કહું છું મમ્મી. મમ્મી તમને યાદ છે, હું કોલેજના ફર્સ્ટ યરમાં હતો અને વલસાડમાં મારું સ્ટડી કરતો હતો ત્યારે મારા સ્ટડી દરમિયાન અવારનવાર મારા એક છોકરા સાથે ઝઘડા થતા હતા અને એ છોકરાએ મને એક દિવસ ધક્કો મારી દીધો હતો છત ઉપરથી. રવિ નામ હતું ને છોકરા? હા, એ રવિ. તો મારા નસીબ સારા હતા કે હું બચી ગયો હતો. હા તો પણ એની વાતને અત્યારને શું લાગે વળગે છે બેટા? મમ્મી, એ ધક્કો મારનાર છોકરો બીજો કોઈ નહીં પણ હનીશાનો ભાઈ હતો. એટલે સાગર, તું એવું કહેવા માંગે છે કે કોલેજમાં જે તોફાની છોકરો હતો રવિ નામનો, આ એ જ તારો સાળો છે? હા પપ્પા, એ જ મારો સાળો છે. અને જ્યારે અમારી સગાઈ થઈ ને ત્યારે આઉટ ઓફ કન્ટ્રી હતો. તમને તો ખબર જ છે કે નિશા મને પસંદ હતી અને મારી રાજી ખુશી માટે તમે લોકોએ મારી નિશા સાથે સગાઈ કરાવી આપી. પછી મેં, હા, આઉટ ઓફ કન્ટ્રી એનો ભાઈ હોવાથી મેં એને જોયો જ નહોતો. અને જ્યારે અમારા લગ્ન થયા, જ્યારે અમારા ફેરા ચાલુ હતા ને, ત્યારે જવતલ ઓમાના સમયે મેં પહેલી વાર એના ભાઈને જોયો હતો અને ત્યારે જ હું એને ઓળખી ગયો હતો કે આ એ જ છોકરો છે કે જેની બેન સાથે મારા લગ્ન થાય છે. પણ લગ્ન ચાલુ હતા ને એટલે હું કઈ બોલ્યો નહીં. મેં વિચારી લીધું કે લગ્ન થઈ જાય ને, હા, પછી જ હું આ વાતનો બદલો લઈશ. સાગર, અરે તારામાં કઈ શરમ જેવું છે કે નહીં? તું એટલો તો વિચાર કર, આ તારા લગ્ન થયા છે, એ ઢીંગલી ઢીંગલી ખેલ નથી કે આજે લગ્ન થઈને કાલે છૂટા થઈ ગયા. તને ખબર છે આ સમાજમાં ખબર પડશે ને તો મારી આબરૂ શું રહેશે? બેટા, તે જે કારણ આપ્યું ને કે કારણ વ્યાજબી ન કહેવાય, અને આ બધી વાતમાં વાક તો રવિનો છે ને, તો પછી એમાં નિશાનો શું વાક છે? હા કે તું એને છૂટા છેડા આપવાની વાત કરે છે. મમ્મી, પપ્પા, એ બધું જે હોય તે, એ બધું મારે નથી જોવાનું. મને તો એટલી ખબર છે કે જે છોકરાના કારણે હું મરતા મરતા બચ્યો છું ને, એ છોકરાને હું મારા સાળાના રૂપમાં તો ક્યારેય નહીં સ્વીકારું, ક્યારેય નહીં બને. અરે વાત તો સાંભળ, પણ આ છોકરાએ તો હદ કરી નાખી. મને એ નથી સમજાતું કે હું તને આશીર્વાદમાં શું આપું. બેટા, મને એવું લાગે છે કે આ ઘરમાં તું આવીને તારું દુર્ભાગ્ય સાથે લઈને આવીશ. મમ્મી, હું સમજી નહીં તમારી વાતને. આટલા સારા દિવસે, શુભ દિવસે આવી અશુભ વાતો કેમ કરો છો તમે? બેટા, ખરા મોઢે હું વાત કરું મને કઈ સમજણ નથી પડતી. સાગર,
સાગર સાથે હજુ તારા કાલ તો લગ્ન થયા છે. અને આજે આજે સાગર તારી સાથે છૂટાછેડા લેવાની વાત કરે છે. શું વાત કરો છો મમ્મી તમે? આવું કેવી રીતે બની શકે? સાગરે તો મને પસંદ કરી હતી ને. લગ્ન પહેલા જ્યારે એ મને જોવા આવ્યા ત્યારે હું એમને ગમતી હતી અને એમણે રાજી ખુશીથી મારી સાથે લગ્ન કર્યા હતા, મને અપનાવી હતી. તો પછી એક જ દિવસમાં આવું તો શું થયું કે એમને મારાથી ડિવોર્સ લેવા છે? એમાં મારો શું વાંક છે મમ્મી? વાંક તારો નથી બેટા, વાંક તારા ભાઈનો છે. મારા ભાઈનો વાંક? મમ્મી હું સમજી નહીં તમારી વાત. બેટા, સાગર વલસાડની એક કોલેજમાં ભણતો હતો અને તારો ભાઈ રવિ પણ એ જ કોલેજમાં હતો. બંને વચ્ચે ખૂબ જ સારી મિત્રતા હતી અને એક દિવસ અચાનક બંને મસ્તી કરતા હશે અને મસ્તીમાં રવિથી સાગરને ધક્કો લાગી ગયો. સાગર છત પરથી નીચે પડ્યો અને સારું એવું વાગ્યું પણ. એના મનમાં એવી ગાંઠ બંધાઈ ગઈ કે તે દિવસે રવિએ એને મસ્તીમાં નહીં પણ જાણી જોઈને ધક્કો માર્યો હતો. બસ એ જ વાતની દાજ એના મનમાં છે અને એને લઈને જે તને ડિવોર્સ આપવા માંગે છે. મમ્મી, તમે જે આ વાત કરીને એ વાતની અમારા ઘરમાં કોઈને જાણ જ નથી. ચલો માની લીધું કે બંનેની વચ્ચે આવું કંઈ થયું હશે કોલેજમાં, પણ એમાં મારો શું વાંક? એમને હું ન ગમતી હોય તો જોવા આવ્યા ત્યારે ના પાડી દેવાય ને. પહેલા રાજી ખુશીથી લગ્ન કર્યા, હા પાડી કે મને નિશા ગમે છે, હું લગ્ન કરીશ. અને લગ્ન કર્યા પછી આ બધું કરવાનું કારણ? બેટા, મેં પણ સાગરને એ જ કહ્યું કે તારે એક દિવસ સૌને આપણા ઘરે રાખીને બીજે દિવસે પાછી મોકલી દેવી હતી તો તારે લગ્ન શું કામ કરવા જોઈએ? અરે, કોઈની જિંદગી સાથે આવી રીતે રમત ન રમાય. એણે મને કીધું કે મમ્મી, જ્યારે આપણે નિશાને જોવા ગયા હતા ત્યારે એનો ભાઈ ત્યાં હાજર નહોતો. પછી સગાઈ કરી ત્યારે પણ તારો ભાઈ કંઈક વિદેશ ગયો હતો અને જ્યારે લગ્ન લેવાયા ત્યારે જવતલ હોમમાં તારો ભાઈ આવ્યો. બસ ત્યારે મારા દીકરાએ રવિને જોયો અને એના મગજમાં આ બધું ચાલવા માંડ્યું. આજ વાત મને સાગરે કરી છે. મમ્મી, તમે સમજવાની કોશિશ કરો, સાગરને સમજાવો કે લગ્નના બીજા જ દિવસે જો મારા છૂટાછેડા થશે ને તો આ સમાજના લોકોને પહોંચી નહીં વળે, લોકો અમારી વાતો કરશે. અને તમે પણ જાણો છો ને કે છૂટાછેડા થાય ત્યારે વાંક ગમે તે ન હોય, ભૂલ બંનેમાંથી કોઈ પણ એ કરી હોય, પણ વાંક હંમેશા સ્ત્રીનો જ આવે છે, એક દીકરીનો જ આવે છે. શું મોઢું લઈને મારા ઘરે પાછી જઈશ મમ્મી? તું ચિંતા નહીં કર, હિંમત રાખ. હું એને સમજાવવાની કોશિશ કરીશ અને બને ત્યાં સુધી માની જાય એવો પૂરો પ્રયત્ન કરીશ. હા મમ્મી, પ્લીઝ એમને સમજાવો. સાગર બેસો અહીંયા. બોલ, શું વાત છે? સાગર, તમે મને કહેશો કે આ શું નાટક છે બધા નવા તમારા? લગ્નને એક દિવસ થયો છે અને તમારે ડિવોર્સ લેવા છે? કઈ વાત પર કહેશો મને? વાત ગમે તે હોય એ તારે જાણવાની કોઈ જરૂર નથી, પણ મારે ડિવોર્સ લેવા છે ને એ હકીકત છે, એ જાણી લે. અચ્છા, કઈ વાત પર? વાત જાણ્યા વગર હું ડિવોર્સ નહીં આપી શકું ને. મને પ્રોપર રીઝન જોઈએ છે કે એક દિવસમાં એવું તો શું થઈ ગયું કે તમારે ડિવોર્સ જોઈએ છે મારાથી? શું તને નથી ખબર? અચ્છા, તો એની જ વાત છે ને, આ મારા ભાઈ સાથેનો અણગમો ડિવોર્સનું કારણ એ છે. હા, આ તારો ભાઈ છે ને એને હું મારો દુશ્મન સમજું છું, મારો દુશ્મન. એનું મોઢું જોવા પણ હું રાજી નથી.
કારણ કે અમે લોકો જ્યારે કોલેજમાં હતા ને ત્યારે એને મને સરખી રીતે ભણવા પણ નહોતો દીધો. બહુ હેરાન કરતો હતો તારો ભાઈ મને. બસ બસ એટલા માટે જ અત્યારે છે ને હું તારી સાથે ડિવોર્સ લેવા માંગુ. સમજી? સાગર સમજતા કેમ નથી? કોલેજનો ટાઈમ એટલે એ વાતને ઘણા બધા વર્ષો વીતી ગયા છે. તમે તમારા ભૂતકાળને યાદ રાખીને વર્તમાનને શું કામ બગાડી રહ્યા છો? ત્યારે તમે બંને અણસમજુ હતા, બાળ બુદ્ધિ હતા, એટલે કદાચ બની શકે કે આવું કંઈ થયું હોય. પણ અત્યારે અત્યારે તમે મેચ્યોર છો, તમારા લગ્ન થઈ ગયા છે, ત્યારની સમજણ અને અત્યારની સમજણમાં કંઈ ફરક હોય કે નહીં? આટલી નાની અમથી વાતમાં તમે મારાથી ડિવોર્સ લઈ લેશો? મારો શું વાંક છે? હા, તારી વાત સાચી છે કે તારો આમાં કઈ વાંક નથી. વાંક બધો તારા ભાઈનો છે. અને જો મેં તારી સાથે લગ્ન રાખ્યા ને તો તારો ભાઈ અવારનવાર આપણા ઘરે આવશે. એક તો તારા ભાઈનું મને મોઢું જોવું ગમતું નથી, અને જો તારી સાથે લગ્ન રાખીશ તો એ આવશે, એટલે મારે મળવું પડશે, એની સાથે વાત કરવી પડશે. અને હું નથી ઈચ્છતો કે તારો ભાઈ મને સપનામાં પણ દેખાય. એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે મારે તારી સાથે ડિવોર્સ જોઈએ છે. એટલે જોઈએ છે. સમજી? સાગર ઠીક છે, તમારી બધી વાત હું સમજી ગઈ છું, પણ મારી પાસે એક રસ્તો છે આ વાત. આપણે એ કરી શકીએ ને? કયો રસ્તો? શું કરી શકવાના આપણે? જો તમને મારો ભાઈ પસંદ નથી, ઠીક છે, હું મારા ભાઈને સમજાવી દઈશ કે આપણા ઘરે ક્યારેય પગ નહીં મૂકે. વાર તહેવારે એવું લાગશે ને તો હું ત્યાં આંટો મારી આવી, પણ એ અહીંયા ક્યારેય નહીં આવે, જેથી કરીને તમારે એનો ચહેરો ક્યારેય નહીં જોવો પડે, અને અને આપણું ઘર પણ બચી રહેશે ને. આ જે તું વાત કરે છે ને એ વાત કરવી સહેલી છે, અને હકીકતમાં એ વસ્તુ કરવી છે ને એ બહુ અઘરી છે. હા, તારા મમ્મી અને રવિની પત્ની આ વસ્તુ ક્યારેય નહીં માને, એટલે 100 વાતની એક વાત મારે છે ને હવે વધારે નથી કહ્યું, મારે ડિવોર્સ જોઈએ છે, અને આ નિર્ણય મારો ફાઇનલ છે. સાગર મારી વાત તો સાંભળો. સાગર બાપ શું થયું છે? આમ ફોન કરીને તમે અમને અચાનક કેમ બોલાવી લીધા? હજી તો મામાના ઘરે પહોંચવામાં અમે 5 જ કિલોમીટર દૂર હતા, તરત પાછા આવતા રહ્યા. શું થયું છે? અરે વાત જ એવી છે, એટલે મારે તમને બેવને પાછા બોલાવવા પડ્યા. પણ શું થયું છે એ તો કહો. હા બા, શું વાત છે કે મને લોકોને આમ અચાનક બોલાવી લીધા? બોલો ને બા. હમણાં નિશાનો ફોન હતો. હા, કે સાગર એની સાથે ડિવોર્સ લેવા માંગે છે. અરે આ શું વાત કરો છો બા? હજી તો ગઈકાલે નિશાના અને સાગર કુમારના લગ્ન થયા હતા, ને આજે ડિવોર્સ લેવાની વાત કરી રહ્યા છે. હા બા, એ બંને વચ્ચે એવું તો શું થયું કે સાગર કુમાર ડિવોર્સ લેવા માંગે છે? બેટા, સાગર અને રવિ બંને કોલેજમાં સાથે ભણતા હતા, અને ત્યારે ખબર નહીં એ બંને જણ વચ્ચે શું ઝઘડો થયો હતો, અને એ ઝઘડાને લીધે સાગર આને ધુતકારે છે, અને એ નફરતને લીધે જ આજે એ નિશાને ડાયવોર્સ આપવા માટે તૈયાર થઈ ગયો છે. અરે નો છોકરો છે આ સાગર. અરે આટલા વર્ષો પછી આવી બધી બાબતો લઈને કોણ ડિવોર્સ લેવાનું છે, અને એ પણ લગ્ન પછીના એક જ દિવસમાં? હા, હું માનું છું કે કોલેજ સમયમાં શરારતી અને મસ્તીખોર છોકરાની યાદીમાં મારું નામ મોખરે હતું, પણ હવે એ વાતનો ગુસ્સો અત્યારે આ રીતે થોડો કાઢવાનો હોય. હા બા, રવિની વાત સાચી છે. સાગર કુમાર હવે આપણા ઘરના જમાઈ છે. રવિ અને સાગર કુમાર સાવ બનેવી થાય, અને એ વાતને લઈને અત્યારે ગુસ્સો કરવાનો શું મતલબ છે? આ વાતને અત્યારે ખોલવી જ ના જોઈએ એમને. આ વાતને મન ઉપર શું કામ રાખી હશે એમને? અને સાવ બનેવીના નાતે એ બંને થોડી તો મસ્તી કરવાના છે ને એકબીજાની,
અરે પણ ધીંગા મસ્તી ના ગમતી હોય તો નહીં કરું ક્યારેય ધીંગા મસ્તી એમની સાથે. પણ આ રીતે છૂટું કરવાની વાત તો ના જ કરાય. મારે જ કંઈ કરવું પડશે. હું આજે જ જઈને સાગરકુમારને મળું છું અને મળીને એમની સાથે વાત કરી લઉં છું. ના ના બેટા, તું એને મળતો પણ નહીં ને કંઈ વાત પણ નહીં કરતો. સુધીરભાઈ સાથે વાત થઈ ગઈ છે, એમણે મને બોલાવી છે, તો હું આજે સુધીરભાઈને મળી આવીશ અને એમની સાથે વાત કરી આવીશ. નહીં બા, તમારે નથી જવું. ઈશાબેન ના ઘરે જઈને સાગરકુમારને હું જ સમજાવીશ. અને જો એ મારી વાત ઉપર મારા ઉપર ગુસ્સો કરશે ને તો પણ હું એની માફી માંગી લઈશ. પણ બેટા, એ તારી સાથે ઝઘડો કરશે તો? એ ભલે ઝઘડો કરે, પણ હું શાંતિથી વાત કરીને એમની માફી માંગી લઈશ. એટલે આવો કોઈ સવાલ જ નહીં આપે. ઠીક છે બેટા, તું અને પિનલ જઈ આવજો, પણ જો શાંતિથી વાત કરજે. હા હા બા. પિનલ ચાલ આપણે જઈએ. હા. સાગરકુમાર સમજી જાય તો સારું, બહુ ગુસ્સા વાળા છે. પણ એ બધી વાત પછી કરીશું, પહેલા તમે લોકો બેસો તો ખરા. સાગર, આ શું બોલો છો તમે? સાચું જ કહું છું. કુમાર, કેમ આવું બોલી રહ્યા છો? હવે તો આ ઘર નિશાબેન નું પણ કહેવાય ને? ના, આ ઘર છે ને નિશાનું નથી, પણ આ ઘર માત્ર મારું છે. કારણ કે હવે હું આ નિશાને છૂટાછેડા આપવાનો છું. હે સાગરકુમાર, આ કેવી વાત કરો છો? હજી તો તમારા લગ્નને એક દિવસ થયો છે. ત્યાં તો તમે ડિવોર્સ લેવાની વાત કરો છો. તમે મને જણાવશો કે તમારા બંને વચ્ચે પ્રોબ્લેમ કઈ વાતનો છે? પ્રોબ્લેમ? મારો પ્રોબ્લેમ છે ને તું જ છે. નફરત કરું છું હું તને. કોલેજમાં મને બહુ હેરાન કર્યો છે. અરે શાંતિથી મને ભણવા નથી દીધો. ત્યારથી જ હું તને નફરત કરું છું ને. તારી સાથે મારે કોઈ પણ જાતના સંબંધ નથી રાખવો. માનું છું કે કોલેજ સમયમાં એ તમારી સાથે મસ્તી મજાક કરી હતી, પણ જો આ બધી તો વીતી ગયેલી વાતો છે ને. આ વાતોને હું ભૂલવી ચૂક્યો છું અને એટલા માટે તો મારી બહેનના લગ્ન તમારી સાથે કરાવ્યા છે. અરે વાહ, ભૂલી જાવ એ બધી વાતો? અને યાદ છે તે ધક્કો મારીને મને પાડ્યો હતો? એ તો મારા નસીબ સારા હતા કે હું બચી ગયો. જો મારે છે ને તારી સાથે કોઈ લગ્ન નથી કરવી. અમે લોકો છે ને અહીંથી નીકળો. સાગર, જો સાગરકુમાર તમે ભૂલ કરી રહ્યા છો. હકીકતમાં જે વસ્તુ જતી રહી છે એ વસ્તુને યાદ કરીને બેસવાનો કોઈ જર્ત નથી. હા, આપણા બંનેનો સંબંધ વિશે તો વિચારો. જો જે કંઈ પણ બન્યું છે એ બદલ હું માફી માંગુ છું, હાથ પણ જોડું છું અને કહેતા હોય તો પગ પણ પકડી લઉં. પણ પ્લીઝ આવું નહીં કરો ને. ના પાડી ને એકવાર તને અમારો હાથ ઉપડી જાય ને પેલા જતો રે. સાગર, મને નહીં ખબર રહી કે મારાથી શું થઈ જશે. સાગર બસ કરો હવે. મારો ભાઈ બિચારો ક્યારનો માફી માંગી રહ્યો છે તમારી? હાથ જોડીને ઊભો છે. અરે આટલો તો શું ગુસ્સો હોય, એ વાત ભૂલી જાઓ. માફ કરી દો ભાઈને પ્લીઝ. સાગર ભૂલી જાઓ પ્લીઝ, ભૂલી જાઓ. સાગરકુમાર ચૂપ.
આ વાત છે ને હવે અતિ વધારે આગળ વધારી રહ્યા છો. આ તમારા મમ્મી પપ્પા ઘરે નથી ને ભાઈ નથી બોલતો. બાકી લાફાનો જવાબ આપતા મને પણ આવડે છે. એ અવાજ નીચે, આ તારું ઘર નથી, આ ઘર મારું છે. અને અત્યારે છે ને એ હું જૂનો સાગર નથી કે તને કઈ નહીં કરું. એ વખતના બદલાની યાદ અત્યારે પણ મારી અંદર છે. જો હું વધારે કઈ બોલ્યો છે ને તો હું માન નહીં રાખું. અમને સાગર કુમાર વાતને વધારી રહ્યા છો. અરે તમે કહો એ વસ્તુ કરવા તૈયાર છું, બીજું તો શું કરી શકું. કુમાર, આમની વાત સાચી છે, તમે સમજવાની કોશિશ કરો ને. રવિ બધું ભૂલી લે, તમારી પાસે માફી માંગવા આવ્યા છે, તો એ બધું ભૂલી જાઓ. ભૂતકાળને યાદ રાખીને પોતાનું ભવિષ્ય શું કામ ખરાબ કરી રહ્યા છો. સોરી બે, માફ કરજો મને, પણ મારે બદલો લેવો હતો ને એટલા માટે તો મેં અનિશા જોડે લગ્ન કર્યા. હા, અને જો છૂટાછેડા થશે ને ત્યારે જ મારો બદલો પૂરો થશે. સાગર, સાગર પ્લીઝ, તમે જે કહેશો ને કરવા માટે હું તૈયાર છું. પ્લીઝ મારી વાત સાંભળો, તમે કહેશો એ હું કરીશ, છૂટું નથી કરું. મારે અહીંયા રહેવું છે તમારી સાથે. જવા દે બેન, કોની સામે ઘર કરી રહી છે? જે વ્યક્તિ ખુદ ઝાડ જેવો થઈ ગયો છે અને પોતાની વાત સિવાય બીજા કોઈની વાત તો માનવી નથી, એની પાસે કઈ ભીખ માંગી રહી છે તો. હા, છું હું જળ જેવો, મને કઈ સમજ નથી પડતી. અત્યારે મને એ જ સમજ પડે છે કે મારે અનિશા છે ડિવોર્સ લેવા છે. અને હવે છે ને તમારે લોકો આ ઘરમાં એક મિનિટ પણ નથી રહેવાનું, અને સાથે સાથે છે ને આને પણ લેતા જજો. રવિ, રવિ સમજવાની કોશિશ કરો, અત્યારે કુમાર ગુસ્સામાં છે અને અંકલ આંટી પણ ઘરે નથી. આપણે પછી વાત કરીશું. ભાભી પ્લીઝ, મહેરબાની કરીને તમે લોકો અત્યારે અહીંયાથી જાઓ. મારા સાસુ સસરા આવશે ને એટલે એમને પૂછીને હું આવતી રહી, પછી આપણે કરીને કરીશું. પ્લીઝ જાઓ. અરે 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 અરે, હા એક મિનિટ, હા તમે એકલા ના જતા, આને લેતા જજો. અને બીજી વાત, તારા સાસુ સસરા એટલે કે મારા મમ્મી પપ્પાને છે ને હું જણાવી દઈશ કે એમની આ ઘરની વહુ જે હવે ઘરની વહુ રહી જ નથી. ચલો નીકળી જાઓ. હા કીધું ને, હવે કરો. ચલો કુમાર, કુમાર મારી વાત તો સાંભળો. ચાલ લેકર આમાં તમારી પાસે. રવિ, તમે લોકો નિશાને લઈને આવતા રહ્યા, સાગર કુમાર ના માન્યા? નહીં બા, સાગર કુમાર એની વાત સાંભળવા તૈયાર નથી. મેં તો એમની માફી માંગી, આજીજી કરી, પગમાં પણ પડ્યો, પણ કોણ જાણે એના મગજમાં શેનું ભૂત સવાર થઈ ગયું છે. એક નંબરનો જડ વ્યક્તિ છે, જડ. જો એને ઈશાબેનને અને અમને લોકોને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા છે, અને આમ પણ જે થયું છે ને સારું જ થયું છે. આખરે મારી બેન એ રાક્ષસની ચુંગાલ માંથી તો બહાર આવી ગઈ. પણ ભાઈ, મને તો એ નથી સમજાતું કે આ બધામાં મારો શું વાંક છે. મેં તો કોઈને કઈ કહ્યું પણ નથી ને બેન. બાપ, આમાં તમારો કોઈ વાંક નથી, પણ તમારા ભાઈની વાતે સાચી છે. અત્યારે કુમાર ગુસ્સામાં છે ને એટલે અમારે તમને લઈને અહીં આવવા પડે. તમે ચિંતા ના કરો, ધીરજથી કામ લઈશું ને આપણે તો બધું સારાવાળા થશે. અત્યારે ગુસ્સામાં છે ને એટલે આપણે કોઈની વાત નહીં સાંભળે, પણ મને વિશ્વાસ છે રાધાબેન અને અહંકાર બંને કુમારને સમજાવશે. હા સાચી વાત છે, અત્યારે બહુ ગુસ્સામાં છે ને એટલે કોઈનું નહીં સાંભળે.
પણ હું રાધાબેનને રાતે ફોન કરીશ અને હું બધું સમજાવીશ. બધું થાળે પડી જશે બેટા, સૌ સારાવાના થશે. જોનીશા, તને કદાચ આ વાતનું અત્યારે દુઃખ લાગતું હશે, સમજી શકું છું તારી ભાવનાને, પણ સાચું કહું ને તો આ માણસને ભૂલી જા, કાઢી નાખે ને તારા જીવનમાંથી, કારણ કે એક નંબરનો જડ વ્યક્તિ છે, કોઈની વાત માનશે નહીં. જો તારી પાસે હજી જિંદગી છે, નવેસરથી અમે બીજી જગ્યાએ પણ તને પરણાવી દઈશું, પણ તારી જિંદગીને હાથે કરીને તું નરકમાં નહીં ધકેલતી બેન. કેવું સહેલું છે, પણ જ્યારે માણસ કોઈ ઘરમાં જઈને બધા વ્યક્તિઓને એકવાર પોતાના સમજી લે છે ને, પછી એ પોતાના અને ભૂલવા બહુ અઘરી વાત છે. તને શું લાગે છે, મારું દિલ એટલું કઠણ છે કે મારી આરે જે બધું બન્યું એવું જલ્દી ભૂલી જઈશ, આગળ વધી જઈશ? તું એને પોતાનો માને છે, પણ ઈ તને પોતાની માને છે? અને જો પોતાની માની જ હોત તો વર્ષો પહેલાની આટલી નાની અમથી બાબતને લઈને ત્યારે આવું ના કર્યું હોત. અરે વિચાર કરને, જે વ્યક્તિ એના મમ્મી પપ્પાની સામે જેમ તેમ બોલતો હતો, એમની માન મર્યાદા નહોતો રાખતો, એ તારે શું રાખવાનો છે? રવિ, અત્યારે બસ સારી વાત તો એ છે કે સારું થયું કે આ બધું બહુ વહેલા થઈ ગયું, વધારે સમય નથી ગયો, અને આમ પણ આ વાતને જેટલી જલ્દી ભૂલી જશો ને, એટલું આપણા લોકો માટે સારું છે. સાગર, સાગર, શું છે? અરે આ પોસ્ટમાં કવર આવ્યું છે. શું છે મમ્મી? હા કે ચિઠ્ઠી છે, હવે ખબર નહીં. હા, લોન લીધી હોય એના કાગળ આવ્યા રાખે, ફલાણી બેંક ને ફલાણી બેંક. ના મમ્મી, આ કોઈ લોન ની ચિઠ્ઠી નથી, નિશાએ મોકલી છે આ ચિઠ્ઠી. નિશાએ? હા. શું લખ્યું છે વાતેમાં? લખ્યું છે કે સાગર, હું નિશા તને છેલ્લી વાર ચિઠ્ઠી લખું છું. તમે મને જ્યારે ડિવોર્સની વાત કરી હતી ને, ત્યારે મને ખૂબ દુઃખ લાગ્યું હતું, પણ પછી મને સમજાઈ ગયું કે જે થયું ને એ બરાબર થયું છે. તમારા જેવા જડ મગજના માણસ સાથે રહેવું એના કરતા તમારાથી દૂર થઈ જવું ને એ વધારે સારું છે. મેં વકીલને વાત કરી દીધી છે, ફાઇલ પણ મોકલાવી દીધી છે, તમે ઓફિસે આવીને સાઈન કરી જોજો. લિખિતન નિશા. જે વાંચવાનું હતું એ તો તે વાંચ્યું જ નથી. લખ્યું છે એમાં કે સાગર, તું કોઈની સાથે લગ્ન કરવાને લાયક જ નથી. મારું માને તો હવે તું કોઈ સાથે લગ્ન નહીં કરતો, કારણ કે તું કોઈનો એ પતિ બનવાને લાયક નથી. બીજું શું લખ્યું છે વોબે? તું જડમગજનો છે, શેતાની દિમાગનો માણસ છે, કારણ કે આટલી નાની વાતને આટલું મોટું સ્વરૂપ તારા જેવા શેતાની દિમાગવાળા જ આપી શકે. આ ચોખ્ખા શબ્દમાં નિશાએ લખ્યું છે. સાગર, તને ખબર છે તારા એક નિર્ણયના કારણે તારા બાપની આખી જિંદગીની આબરૂ તે ધૂળમાં મેળવી દીધી છે. જે વાતનો કોઈ મતલબ જ નથી એ વાતને તે આટલું મોટું સ્વરૂપ આપી દીધું. આપણો સમાજ, આપણો પરિવાર જ્યારે પૂછશે કે તમારા દીકરાનું છૂટું થયું એની પાછળનું કારણ શું હતું, શું જવાબ આપશું? હા,
અત્યારના દીકરા અને દીકરીઓને તો બસ ખાલી નાની નાની વાત છૂટા છેડા ઉપર આવી જવું છે. અરે હા બ્રેકઅપ, હા ડાયવોર્સ, હે અહીંયાનો શબ્દ જ નથી, હા બધા વિદેશી શબ્દ છે. બાકી આપણે કાઠિયાવાડમાં, આપણા ભારતમાં, આપણા દેશમાં તો એક વખત લગ્ન નક્કી થઈ જાય અને ચોરીના 7 ફેરા કે 4 ફેરા ફરાવાઈ જાય ને, પછી એ સંબંધ 7 ભાવ સુધી ટકીને રહેશે. પણ અત્યારની પેઢી આ લગ્ન જીવનનો તો અર્થ જ આખો અલગ કાઢી નાખ્યો છે. ફાવે ત્યાં સુધી ભેગા રહો, ના ફાવે તો પોતપોતાના નિર્ણયથી જુદા થઈ જાઓ. ક્યારેક બેસીને વિચારજો મા બાપની આબરૂ, મા બાપની ઇજ્જત, આ બધા માટે. વધારે હું તને કઈ નહીં કહું. મમ્મી, નિશા સાચું જ કહે છે, ભૂલ મારી જ છે. મારી આટલી નાની વાતનું આટલું મોટું રૂપ નહોતું આપવું જોઈતું, પણ હવે હવે તો આ પસ્તાવાથી પણ કઈ ફાયદો નથી, કારણ કે હવે તો ખુદ નિશા જ મારાથી નફરત કરે છે.